વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું સુખડી. સુખડી એમ તો દરેકના ઘરમાં બનતી જ હોય છે, પણ જો તમે મહુડીનું નામ સાંભળ્યું હોય તો મહુડીની સુખડી બહુ જ ફેમસ છે. એ સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તો ચલો આપણે આજે એવી સુખડી ઘરે બનાવીએ. સુખડી બનાવવામાં જો તમે એનું મેઝરમેન્ટ અને એના લોટ શેકવામાં પ્રોપર ધ્યાન રાખશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે. તમને જો આ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સુખડી બનાવવા માટે આપણને જોઈશે 3/4 કપ ચોખ્ખું ઘી. મેં ઘરનું ઘી જ યુઝ કર્યું છે, અને ઘી આવું થીજેલું હોય ત્યારે જ આપણે એનું માપ લેવાનું છે. 3/4 કપ ગોળ મેં લીધો છે. ગોળને ઝીણો સમારીને યા તો ફિર ભૂક્કો લેવાનો છે. અને 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે, જે આપણે જનરલી રોટલી માટે યુઝ કરીએ છીએ એ જ લોટ મેં લીધો છે. હવે આને બનાવવા એલ્યુમિનિયમની કોઈ જાડા તળિયાવાળી કઢાઈ કાં નોનસ્ટિકની કઢાઈ લઈ લો અને એને ગરમ કરવા માટે મૂકી દો. ગરમ થાય એટલે એમાં ઘી એડ કરી દો. ઘી આ રીતે મેલ્ટ થઈ જાય એટલે એમાં લોટ એડ કરી દેવાનો છે. અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને આ લોટને આપણે શેકતા જઈશું. લોટ શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની, કેમ કે સુખડીનો પૂરો ટેસ્ટ આ લોટ ઉપર ડિપેન્ડ છે. આને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે. લોટ જ્યારે શેકાઈ જવા આવશે ત્યારે તમને એની સ્મેલ પણ આવશે અને એનો કલર પણ તમને ચેન્જ થયેલો દેખાશે. લોટનો કલર આ રીતે થોડો ડાર્ક થાય એ પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને એમાં ગોળ એડ કરી દઈશું. હવે આ પછીની પૂરી પ્રોસેસ પણ આપણે સ્લો ફ્લેમ ઉપર જ કરવાની છે. ગોળની જે કંઈ પણ નાની નાની કણીઓ છે એ કમ્પ્લીટલી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીને મિક્સ કરવાનું છે. જ્યારે ઘી ગોળ અને લોટ ત્રણે એકરસ થઈ જાય ત્યારે એને સ્ટીલની ગ્રીસ કરેલી થાળીમાં આપણે સ્પ્રેડ કરી દઈશું. મેં થાળીને પહેલાથી જ ગ્રીસ કરીને રાખેલી છે. હવે એને આ રીતે તવીથાથી સરખું કરી દઈશું અને એ પછી સ્ટીલની વાટકીની પાછળ થોડું ઘી લગાવીને એને આ રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી એનું ઉપરનું લેયર આ રીતે સરસ થઈ જશે. હવે આ વોર્મ હોય ત્યારે જ આપણે એમાં નિશાન લગાવી દઈશું. તમારે નાના મોટા જેવા પીસ કરવા હોય એ પ્રમાણેનું નિશાન અત્યારે તમારે લગાવી દેવાનું છે. ઠંડુ થયા પછી જો તમે એને કટ કરશો તો એનો ભૂક્કો બહુ વધારે થઈ જતો હોય છે, એવું ના થાય એટલા માટે વોર્મ હોય ત્યારે જ એને કટ કરી દો. હવે આ થોડું ઠંડુ થાય એટલે એને સર્વ કરીશું. હવે આપણી સુખડી સર્વિંગ માટે રેડી છે. આ સુખડી ઉપરથી ઉપરનું લેયર એનું કડક અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે. આ રીતે સુખડીને તમે 10-15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.